કર્ણાટકના રાજ્યપાલ અને એક સમયના ગુજરાતના ભાજપ સરકારના દિગ્ગજ નેતા વજુભાઈ વાળાએ સહપરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી પૂજા અર્ચના કરી હતી. વજુભાઈ વાળાએ સોમનાથ મહાદેવને શિસ ચુકાવ્યા બાદ તેમણે કાશ્મીરના મુદ્દે જણાવ્યું હતું કે તો અડધું કામ પત્યું છે અને આખું પતાવવાનું બાકી છે. હવે બાકીનું અધૂરું કામ પણ પૂરું થશે. કેદારનાથ અને બદ્રીનાથ બેઠા છે, તેમના આશીર્વાદથી કામ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनं उर्वारुकमिव मन्दिरे यतो यतः शमीहसे ततो नो अभयं कुरु सन्नः कुरु प्रजाभ्यो भयन्न काम मोक्ष चतुर्विधा पुरुषार्थ सिद्ध्यर्थ सर्व कार्य सर्वत्र यस विजय कीर्ति लाभादि फल प्राप्ति अर्थ तथा च आदि ना दर्शन करवा माटे थईने अमे मित्रों अने परिवार सहित अहींया पधारेला छी. द्वादश ज्योतिर्लिंग नी अंदर प्रथम ज्योतिर्लिंग होय तो आ सोमनाथ दादानुं छे. આ મંદિરે આતતાઈ અને આતંકવાદી લોકોએ ભૂતકાળમાં અનેકવાર નષ્ટ કર્યું, પરંતુ આ દેશની સંસ્કૃતિ અને ધર્મમાં માનનાર લોકોએ ફરીથી આ મંદિરનું નવસર્જન કર્યું છે. આ મંદિર એક સિર્ફ ધાર્મિક દ્રષ્ટિએ જ મહત્વનું નથી, પરંતુ મર્દાનગીની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. આ મંદિરના રક્ષણ માટે થઈને ફક્ત ક્ષત્રિય લોકોએ જ આમાં યુદ્ધ કર્યું છે એવું નથી, પણ બ્રાહ્મણ લોકોએ પણ હાથમાં શસ્ત્રો ધારણ કરી અને દ્રોણાચાર્યના સ્વરૂપની અંદર આ મંદિરને બચાવવા માટે થઈને ખૂબ પ્રયત્ન કર્યા છે. જે લોકો સમાજને કષ્ટ આપે છે અને દુષ્ટ લોકો છે એનો આજ નહીં પણ કાલ સંહાર થવાનો છે. આપણે સૌ સાથે મળીને આપણી સંસ્કૃતિમાં કહ્યું છે કે ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જે લોકો ધર્મનું રક્ષણ કરે છે એનું રક્ષણ ધર્મ કરે છે. અને ગીતામાં ભગવાન કૃષ્ણે પણ કહ્યું છે પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ. સારા માણસોનું રક્ષણ કરવું અને દુષ્કૃત્ય કરવાનો નાશ કરવો, આ મર્દાનગી અને હિંમત એ ભારતીય સંસ્કૃતિમાં અને ભારતીય ધાર્મિક ભાવનામાં જેનો ઉછેર થયો છે એવા લોકો આ ધરાવે છે. આપ સૌ પણ સાથે મળી અને આ મંદિરની ભવ્ય ભૂતકાળની જાહો જલાલીને જે પુનઃનિર્માણ કરી છે એ બદલ આપ સૌને પણ હું મારા વતી અને કર્ણાટક રાજ્યની પ્રજા વતી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ભગવાન સોમનાથ દાદા સૌને ખૂબ શક્તિ આપે. આપણે કોઈને મારવા નથી, પણ આપણને મારવા આવે એને છોડવા પણ નથી. ઓમ સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણિ પશ્યંતુ, ના કશ્ચિત દુઃખ ભાગ ભવેત. કોઈ ના માનો, આનંદમાં રહો. પ્રવર્તમાન કાશ્મીરની સમસ્યા સમયે સમગ્ર દેશમાં એક ચિંતા છે લોકોમાં. કાશ્મીરની અંદર તમે અને હું બેઠા છીએ એના કરતા બદ્રીનાથ ને કેદારનાથ બેઠા છે એની પ્રેરણાથી હજી પણ જે કાંઈ અધૂરું કાર્ય રહ્યું છે એ આ શંકર દાદા પૂર્ણ કરાવીને જ, આપણા હાથે પૂર્ણ કરાવીને જ રહેશે એવી અમને અતૂટ શ્રદ્ધા છે.